जा सफलता निश्चित त्या। नमस्कार, आप जो रहा छो आपनो गुजरात बुलेटिन। आपनी साथे हूँ छु झरणा। अरवली और दाहोद केटलाक विस्तारों में महादेव नु शिवलिंग में पानी पीता होवाना वीडियो सामे आव्या छे। आ वीडियो में शिवलिंग पासे चमची थी पानी धरवामां आवे तो शिवलिंग पानी पी जतुं होवानो वीडियो सामे आव्यो छे। जो कि न्यूज 18 गुजराती आवी घटनाओं ने समर्थन नहीं आपतु, पण महादेवना शिवलिंग में पानी पीवानी घटना बाद लोकोनी भीड़ जामी छे अने लोकोमां पण अचरज उभुं थयुं छे। जो कि नंदी दूध ग्रहण करता होवाना कोई वैज्ञानिक पुरावा नहीं। तो आ तरफ दाहोद जिल्ला में पण महादेवना नंदी पाणी पीवे छे। अनेक शिवालयों में भक्तों की भीड़ उमटी छे। पाणी भरेली चमची नंदी आगळ मुकता ते पाणी पीवे छे। अनेक महादेव मंदिरों में आ घटना ने पगले भक्तों की भीड़ उमटी रही छे। रविवारे योजनारी पीएसआई की लेखित परीक्षा में चकलू पण नहीं फरकी शके। परीक्षा केन्द्र पर सीसीटीवी जामर अने जीपीएस सिस्टम गोठवाई छे। રવિવારે યોજાનારી પીએસઆઈની લેખિત પરીક્ષામાં પોલીસનો એક્શન પ્લાન। 312 કેન્દ્રો પર 96,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। દરેક વર્ગખંડમાં જામર મુકાશે। પરીક્ષાના 2 કલાક ઇન્ટરનેટ તથા મોબાઈલ કનેક્ટિવિટી રોકી દેવાશે। વારંવાર પેપર લીક કૌભાંડ બાદ હવે પીએસઆઈની પરીક્ષા સુનિયોજિત અને મોટા તામઝામવાળી હશે। આ ઉપરાંત કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્ર સરકારની એજન્સી દેખરેખ કરશે। જ્યારે પેપર લઈ જતા તમામ વાહનોમાં જીપીએસ અને કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે। એ રૂટની જે ગાડીઓ છે એ ગાડીઓમાં આપણે જીપીએસ ટ્રાકર લગાવવાની વ્યવસ્થા કરી છે। દરેક ગાડીમાં વાયરલેસ સેટની પણ વ્યવસ્થા કરી છે અને જે વાયરલેસ સેટ છે એની સાથે કંટ્રોલ રૂમની મેસેજીસની આપ લે થાય એના માટે કંટ્રોલ રૂમ ખાસ એના માટે જ અલગથી ઊભું કરવામાં આવ્યું છે। પ્રથમ વખત ગુજરાતમાં દરેક વર્ગખંડ દરેક કેન્દ્રમાં આ વખતે આપણે જામર લગાવવાની વ્યવસ્થા કરી છે। એ જામર લગાવવાથી પરીક્ષાના સમય દરમિયાન મોબાઈલ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આ સમય દરમિયાન કેન્દ્ર પૂરતી વર્ગખંડ પૂરતી સ્થગિત થઈ જશે। પીએસઆઈ માં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 98 જગ્યા છે। હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર પુરુષ માટે 18 જગ્યા, તો ઇન્ટેલિજન્સ ઓફિસર મહિલા માટે 9 જગ્યા છે। બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 659 જગ્યા, જ્યારે બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 324 જગ્યા છે। આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે। આમ એલઆરડીની ભરતીમાં બિન સચિવાલયમાં પીપલ લીકના બનાવને ધ્યાનમાં રાખી પોલીસ વધુ સતર્કતા દાખવી રહી છે, તો બનાસકાંઠાના પરીક્ષા વગર ભરતી કરાવતી ગેંગના કેટલાક સભ્યોને પોલીસે ઝડપી લીધા છે। શિક્ષકોને પણ 75 પેજની એસઓપી આપી છે, જેનું પાલન કરવા કડકાઈથી સમજાવ્યું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગઈકાલે જ્યારે પીએસઆઈ ભરતીની પ્રિલિમ પરીક્ષા યોજાવાની છે ત્યારે બનાસકાંઠામાં સરકારી નોકરી અપાવવાના નામે છેતરપિંડી કરનારા લેભાગુઓ પકડાયા છે। બનાસકાંઠા પોલીસે સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। પોલીસે ગેંગના બે આરોપી કીર્તિ પરમાર અને ભરત ચૌધરીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર છે। થરાદના મહેન્દ્રસિંહ પઢિયારની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી। પોલીસનો દાવો છે કે ગેંગનો માસ્ટર માઇન્ડ કીર્તિ પરમાર છે। 2018માં શિક્ષક ભરતીની છેતરપિંડીમાં પણ સંડોવાયેલો હતો। તેણે પરીક્ષા આપ્યા વિના પાસ કરાવવાના ડીસાના પ્રકાશ ચૌધરી પાસેથી રૂપિયા 5,20,000 રૂપિયા પડાવ્યા હતા। और ये पूरा उसका एमओ जो है वो फेक ही है। मतलब उसका कहना ये है कि भाई आपको ऑर्डर मिल जाएगा। 2018 में भी जो गुना दाखिल हुआ था उसमें भी उसने डायरेक्ट खुद ही नकली ऑर्डर बना के उस व्यक्ति को दे दिया था कि आपकी एज अ शिक्षक भर्ती हो गई है। उसने एग्जाम भी नहीं दिया, कुछ भी नहीं दिया। तो ये ऑर्डर भी खुद ही टाइप करके लोगों के घर पे पहुंचा देते हैं कि आपकी भर्ती हो गई है। तो इस केस में एमओ जो है वो ये है। આરોપીઓ શિક્ષકની નોકરીનો સહી સિક્કા વાળો ખોટો કોલ લેટર પૈસા આપનારને મોકલ્યો હતો। જો કે આ છેતરપિંડી બદલ આરોપીઓએ ઉમેદવારની અડધી રકમ પરત કરી હતી, બાકીના પૈસા ન આપતા પાલનપુર પોલીસમાં ફરિયાદ થઈ હતી। તપાસ હજી ચાલુ છે,
अब एमां केटला पीएसआई भर्तीनुं छे अने केटला अलग प्रकारनी भर्तीओ माटे छे ए तपास दरमियान निकळशे। पण बनासकांठा जिल्ला पोलीसनी सतर्कता अने अलर्टनेसना कारणे आ प्रकारनो एक बनाव, आ प्रकारनी एक बाबत ध्यान उपर आव्युं छे। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે કે પીએસઆઈની ભરતી મામલે આરોપીએ કેટલાક ઉમેદવારો પાસેથી પૈસાની ઉઘરાણી કરી છે। પીએસઆઈની પરીક્ષા માટે 22 લાખ રૂપિયાનું ઉઘરાણું કરતા હતા અને એડવાન્સ પેટે એ 7 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા માગી રહ્યા હતા અને આનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ મારા દ્રષ્ટિએ અત્યારે જે છે એ 8 થી 9 વિદ્યાર્થીઓએ ક્યાંક ને ક્યાંક પૈસા આપ્યા પણ છે અને બીજા આપવા ના પણ હતા એ પહેલા આ પોલીસે પકડી પાડ્યો છે। જોકે બનાસકાંઠા પોલીસે પીએસઆઈની ભરતીમાં આરોપીઓની સંડોવણીનો ઇનકાર કર્યો છે। હવે જોવું એ રહેશે કે આરોપીઓની કરતૂતનો રેલો ક્યાં સુધી પહોંચે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને